मॉर्निंग फ्रेंड्स, हूँ अजय त्रिवेदी अने आज आ वीडियो नी अंदर धोरण आठ ना बीजा एक अगत्यना कूट प्रश्न साथे मळी रह्यो छुं। मित्रों, आज आपणे चेप्टर टू में एक अगत्यनो कूट प्रश्न जोईशुं। आठ ना त्रण क्रमिक गुणितनो सरवाळो 888 छे तो ते गुणित शोधो एम कीधेलुं छे। तो अहींया आपणे शुं करी नाखीए, जुओ के धारी लेवू पड़से के धारो के आठ ना त्रण क्रमिक गुणित बराबर पहलू हमेशा क्यों लेवानू तमारे एक्स। हवे एने आठ वडे गुणवाना एटले के उमेरता रहेवानू तमारे, तो वत्ता केटला थाय आठ। पछी त्रीजा नंबर मां शुं करवानू, अहींया एक वखत आठ उमेर्या, અહીંયા પાછા કેટલી વખત ઉમેરવાના? બીજા આઠ ઉમેરવાના। ખબર પડી ગઈ? આમાં કેટલી વખત આઠ ઉમેર્યા? એક વાર। આમાં કેટલી વાર ઉમેરવાના? બે વાર। બરોબર, એટલે એક બે અને ત્રણ સંખ્યાઓ આપણી પાસે થઈ ગઈ। બરોબર મિત્રો, જુઓ હવે શું કરવાનું? મળતી સંખ્યા બરાબર મળતી ત્રણ ક્રમિક સંખ્યાઓ કઈ આવે? જુઓ, પહેલી કઈ છે? એક્સ। બીજી કઈ છે? એક્સ પ્લસ આઠ। ત્રીજી કઈ થઈ? જુઓ, એક્સ વત્તા કેટલી થાય? આઠ વત્તા આઠ એટલે કેટલી થશે? સોળ। કેટલી થાય? સોળ। બરોબર, હવે એમનો શું કીધો છે? સરવાળો અહીંયા આપણે લખીએ કે ત્રણ આઠ ના ત્રણ ક્રમિક નો સરવાળો સરવાળો 888 છે। બરોબર, તો હવે શું કરી નાખીએ? જુઓ, પહેલી ક્રમિક સંખ્યા કઈ છે? x। આઠની ગુણિત બીજી કઈ છે? x પ્લસ આઠ અને ત્રીજી છે x પ્લસ સોળ અને એમનો સરવાળો કીધો છે 888। બરોબર, હવે આપણે એમ એક કામ કરીએ, આ એક્સ એક્સ વાળા પદો છે એ જોડે લાવો। તો એક્સ વત્તા એક્સ વત્તા એક્સ વત્તા આઠ વત્તા સોળ બરાબર 888। બરોબર, હવે આ ત્રણનો સરવાળો કરીએ તો શું થાય? એક બે ને ત્રણ એટલે કેટલા થાય? ત્રણ એક્સ વત્તા સોળ વત્તા આઠ કેટલા થાય? ચોવીસ અને બરાબર કેટલા થશે? 888। હવે આ પ્લસ ચોવીસ ને બરાબર ની પેલી બાજુ લઈ જઈએ તો શું થશે? જુઓ, થ્રી એક્સ બરાબર 888 માઇનસ ચોવીસ, માટે 3x બરાબર બાદ બાકી કરો, 8 માંથી 4 જાય તો 4, 8 માંથી 2 જાય તો 6 અને 8 ના 8। બરોબર, હવે આ 3 ભાગા ગુણાકાર માં છે, આ બાજુ જાય તો ભાગાકાર, તો જોજો અહીંયા તો શું થાય? 3 આ 3 ને પેલી બાજુ લઈ જઈએ આપણે તો x બરાબર 864 છેદ માં 3। હવે છેદ ઉડાડીએ, ડાયરેક્ટ ના આવડે તો 864 ના બાજુમાં 3 વડે ભાગવાના। બરોબર, જો આ રીતે ભાગી લેવાના તમારે ના આવડે તો, ભાગ્યા 3 વડે કરીએ તો 3 2 6 3 8 24 બે વધ્યા જુઓ અને ઉપરથી ઉતારો ચોગડો 3 8 24 આવી ગયા 0 0 તો કેટલાય ભાગ ચાલશે? ત્રણેય ભાગ ચલાવીએ તો 288 થાય, માટે આપણે અહીંયા લખીએ માટે x બરાબર 288 થઈ ગયું। હવે તમારે શું કરવાનું? અહીંયા લખવાનું પ્રથમ ગુણિત સંખ્યા કઈ હતી? ગુણિત સંખ્યા બરાબર કઈ હતી?
આપણે કઈ ધારી છે જો અહીંયા x તો x બરાબર જવાબ કેટલો આવ્યો આપણો 288 આ 288 ત્યાર પછી અહીંયા લખીએ બીજી ગુણિત સંખ્યા બરાબર કઈ છે આપણી પાસે જુઓ x પ્લસ 8 તો બરાબર x એટલે કેટલા લેવાના જુઓ અહીંયા 288 x જ્યાં હોય ત્યાં 288 મૂકવાના વત્તા કેટલા થાય 8 બરાબર જુઓ સરવાળો કરો 8 ના 8 16 નો છગડો વધી પડી 1 8 ના 1 9 અને 2 ના 2 કેટલા આવ્યા 296 હવે એ જ રીતે આપણે લઈ લઈએ ત્રીજી ગુણિત સંખ્યા બરાબર આપણે કઈ ધારી હતી તો જુઓ x પ્લસ 16 તો અહીંયા લખીએ x પ્લસ 16 તો બરાબર x ની જગ્યાએ કેટલા મૂકવાના છે 288 વત્તા 16 તો બરાબર હવે સરવાળો કરી નાખીએ 8 ને 6 14 નો ચોગડો વધી પડી 1 8 ને 1 9 9 ને 1 10 નો 0 વધી પડી 1 2 ને 1 3 કેટલો જવાબ આવ્યો 304 તો એનો મતલબ એ થયો કે 3 ક્રમિક 8 ની ગુણિત સંખ્યાઓ કઈ થાય 288 296 અને 304 બરોબર મિત્રો આમ ઈઝી દાખલો હતો પરંતુ શરૂઆતમાં આ કઈ રીતે લખવું એ ધ્યાનમાં રાખવાનું હતું બાકી તો ગયા વિડીયોમાં આપણે જે દાખલો ગણ્યો એ જ રીતનો છે તો તમને આવડી જશે હવે નેક્સ્ટ વિડીયોમાં બીજા એક અગત્યના કૂટ પ્રશ્ન સાથે આપણે મળીશું ગુડ નાઇટ મિત્રો